નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની મેં કોમેન્ટો લેકચરો અંદર વાંચેલી કે સર અમને લોકો થવું હોય તો શું કરવું કઈ હોશિયાર નથી કે જેનાથી અમે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ પણ વિજ્ઞાનમાં ફેલ થવાનો ડર લાગે છે તો સર વિજ્ઞાન વિષયની અંદર પાસ કેવી રીતે થવું તો વિદ્યાર્થી મિત્રો હું હિરે નસીબ તમારા માટે લઈને આવ્યો છું શું તો કે વિજ્ઞાન વિષયની અંદર પાસ થવાનો જુગાડ વિદ્યાર્થી મિત્રો જી હા પાસ થવું છે પાસ થવાની અંદર ઈચ્છા છે વિજ્ઞાન વિષયની અંદર તો આ લેક્ચર તમારા માટે સરસ મજાનો સાબિત થઈ જાય છે તો અંત સુધી આ લેક્ચરમાં જોડાયેલા જો આ ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા કાને કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ

એ વાત કરીએ પેહલા બ્લુ પ્રિન્ટ છે ધોરણ નવ ની કે ભાઈ કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ પૂછા પૂછાય છે સેક્શન એમાં કયું પૂછાય છે સેક્શન બી માં કયો પૂછાય છે સેક્શન સી માં કયો પૂછાય છે એનું આખું લિસ્ટ છે તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોઈએ કયા કયા ચેપ્ટરો છે વધારે ચેપ્ટરો કયા છે એમાં સર્વપ્રથમ તમારે પહેલું ચેપ્ટર કરવાનું છે કયું ચેપ્ટર છે તો કે ભાઈ આપણી આસપાસ દ્રવ્યો બહુ જ સરળ ચેપ્ટર છે બહુ જ ઇઝી ચેપ્ટર છે અને બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે તો વિદ્યાર્થી મિત્રો એમાં સેક્શન એમાંથી બે નું સેક્શન બી માંથી એક સેક્શન સી માંથી એક સવાલ પૂછાય છે ટોટલ સાત ગુણભાળ છે તો સાત માર્ક્સ આવી જશે અને ઓલરેડી તમારે એની તૈયારી કરી છે દિવાળી પહેલા લેક્ચરોની અંદર દિવાળી પેલા જ્યારે તમે પરીક્ષા આપી ત્યારે જૂનું ચેપ્ટર છે તો આવડતું છે એકવાર રિવિઝન કરી લો એટલે આવડી જશે સો ટકાની ગેરંટી છે તમને કોઈ પણ નહીં રોકી શકે સારામાં સારા માર્ક્સ લેવા માટે ત્યાર પછી આપણે વાત કરીએ તો સેકન્ડ કયું છે તો કે ચેપ્ટર ટુ જેમાં પણ સેક્શન એમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે સેક્શન બી માંથી એક પ્રશ્ન પૂછાવાનો છે સેક્શન સી માંથી પણ એક પ્રશ્ન પૂછાવાનો છે અને ટોટલ ગુણભાર છે ને સાત છે એનો મતલબ શું થાય તમને ખબર છે કે ભાઈ સાત દુ ને ચૌદ સાત દુ ને ચૌદ એસી ગુણ પેપર છે કેટલા હોય સિત્યાવીસ અથવા તો છવ્વીસ ગુણ લાવવાના હોય એસી માંથી આરામથી પાસ થઈ જાવ અને ત્રીજું ચેપ્ટર છે કયું છે પાંચમું ચેપ્ટર કયું તો કે ભાઈ સજીવો કેવી રીતે સોરી સજીવો વાળો નહીં સજીવોના પાયાનો એકમ કોષ એ આવશે જેમાં સેક્શન એમાં બે પ્રશ્નો સેક્શન બી માં એક પ્રશ્ન સેક્શન સી માં એક પ્રશ્ન અને ટોટલ સાત ગુણભર છે તો સાત તેરી એકવીસ તો ત્રણ ચેપ્ટર કરીને આવી જાય સાત તેરી એકવીસ હજી એક ચેપ્ટર આપું છું એ ચેપ્ટર કયું છે ચેપ્ટર નંબર બારમું જેનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા કયું

તમે જાગવા માટે તૈયાર છો કે નહીં તમે વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર ભરોસો મૂકો છો કે નહીં જી હા જો મૂકો હોય તો એકવાર આ વિડીયોને લાઈક કરી દો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે તમારા માટે ખૂબ જ સરસ સાબિત થવાની છે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજી મારે વાત કરવી છે નવમું ધોરણ પતિ જે છે દસમા ધોરણમાં દાખલ થશો તો કે વિચાર્યું છે કે નહીં કે ટ્યુશન ક્લાસીસમાં જવું છે ઓનલાઈન સ્ટડી કરવું છે સ્કૂલમાંથી ખાલી કરવું છે હું તમને એમ કહું છું કે ઓનલાઈન સ્ટડી કરો તમારા બેટર છે શું કામ તો કે વિદ્યાકુલ ગુજરાતી

હું તમને આમાં ટાઈમ ટેબલ તો પ્રોપર તો નહીં આપું કારણ કે સમય વય ટેબલ કોઈનું ચાલે નહીં ઘણા સ્કૂલ સવારે હોય ઘણાને સ્કૂલ બપોરે હોય ઘણાને સ્કૂલ સાંજે હોય આમાં અલગ અલગ હોય તો આમાં હું તમને એવરેજ કહી દઉં છું કે આખા દિવસમાંથી તમે પાંચ કલાક કાઢો કેટલી કલાક આખા દિવસમાંથી ખાલી કેટલી કલાક માંગુ તમારી પાસે પાંચ કલાક ખાલી આ પાંચ કલાક કાઢશો ને ખાલી આ પાંચ કલાક તો આ પાંચ કલાકમાંથી તમે તમારી તૈયારી ધારદર બનાવી શકશો આખા દિવસની આજથી તમે આ વિડીયો જોવો છો ને આજથી જ દરરોજની પાંચ કલાક કાઢો સ્કૂલનો સમય બાદ કરજો સ્કૂલના સમયને બાદ કરજો સ્કૂલ સિવાયના સમયની અંદર વાત કરું છું કે પાંચ કલાક કાઢો આ પાંચ કલાકની અંદર વિદ્યાર્થી મિત્રો બે સેશન પાડો આમ તો જોવા જઈએ ને તો બે સેશન ત્રણ સેશન પાડો ટોટલ કેટલા સેશન ત્રણ સેશન બરાબર એક બે કલાકનો રાખો બરોબર બીજો પણ એક બે કલાકનો રાખો અને ત્રીજો છે ને એ એક કલાકનો રાખો બરાબર આની અંદર શું કરવાનું કે ભાઈ તમારે લોકોએ બે કલાક્યુઅસ વાંચન કરવાનું વચ્ચે થોડોક બ્રેક લેવાનો પાછું બે કલાક કન્ટિન્યુઅસ કરવાનું વચ્ચે થોડોક બ્રેક લેવાનું પાછું એક કલાકનું વાંચન કરવાનું વચ્ચે એક બ્રેક લેવાનો આવી રીતે ત્રણ સ્ટોટમાં તમે વાંચશો ને આખા દિવસની પાંચ કલાક તમે ક્યારે વાંચી લેશો ને તમને ખબર પણ નહીં પડે એટલી સ્પીડથી થી એટલી સરળતાથી વાંચી શકશો હવે કયા સબ્જેક્ટ વાંચવા એ હું તમારી ઉપર છોડું છું બરાબર જેમાં તમને વધારે સમય લાગે છે જે તમને વધારે અઘરું લાગે છે એમાં વધારે સમય આપજો બે આપો આપો બરાબર જે ઓછું આપે છે ને એક પણ કરીને તૈયારી કરવાની છે પાંચ કલાક તો આખા દિવસના કાઢો ગમે ત્યારે ગમે એમ કાઢો પણ વાંચન હવે કરવા મળજો હજી સુધી મહેનત નથી કરી હજી સુધી તમે જાયગા નતા કઈ વાંધો નહીં હજી તમે નાના હતા હજી તમે છે હજી તો ઘણી વાર છે પરીક્ષાની કઈ વાંધો નહીં પણ હવે જો મહેનત નથી કરીને તો ઠેઠ સુધી પસ્તાવો થશે અને ઠેઠ સુધી વસવસો રહી જશે કે કાંશ મારી પાસે થોડોક સમય હતો નવની અંદર સારા જાય ઘણા બધા વિદ્યાર્થીઓને પોતે પર્સનલી જોયા છે કે ભાઈ એવા વિદ્યાર્થીઓ કે જે આઠમા ધોરણમાં હોશિયાર છે નવમા ધોરણની અંદર આવીને અચાનક એનું રિઝલ્ટ ડાઉન થઈ જાય છે આવું તમારી સાથે પણ જોયું છે આઠમા ધોરણની અંદર સાહેબ અમારા લોકોને સાહેબ એસી પિંચ્યાસી નેવું બાણું ચોરાણું છન્નું નવ્વાણું ટકા સુધી ટકાવતા અને ધોરણ નવમાં આવ્યા ને સાહેબ સીધા સિત્તેર

અહીંયા જેટલા પણ શિક્ષકો છે એ તમારા હિત માટે કામ કરે છે રાત દિવસ બાળકનું હિત થાય સારામાં સારો બાળક પોતે પ્રગતિ કરે અને એના માર્કસમાં ઇમ્પ્રુવમેન્ટ કેમ થાય ને એટલા માટે અમે શિક્ષકો છીએ એટલા માટે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો આ આ આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો કે હિરેન સર આવી ગયા છે વિજ્ઞાન વિષય ધોરણ નવ અને દસ માં હવે બિલકુલ ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે તમારું વિજ્ઞાન સરળ બનાવવાની જવાબદારી મેં લીધી છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ લીધી છે તો ખાસ માર્ક્સ કપવાનું કારણ આ છે તો એટલા માટે હું કહું છું કે ધોરણ નવ નું રિઝલ્ટ બહુ ડાઉન આવશે ને તો મોટી નહીં મળે ધોરણ દસ ની અંદર જો ધોરણ નવ નું રિઝલ્ટ સારું આવ્યું ને તો અચાનક મોટિવેશન મળશે કે ધોરણ દસ ની અંદર છે એ સાહેબ ફોડી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ કરજો વાંચવું નથી તો વાંચવાની શરૂઆત કરજો હજી સુધી સમય ગયો નથી હજી સુધી તમારી પાસે સમય છે હજી જો દરરોજ પાંચ કલાક વાંચોને હું સો ટકાની ગેરંટી આપું છું પૂરેપૂરા માર્ગશ ભાઈ તમારે કરવું પડશે નેક્સ્ટ વાત કરીએ કે વાંચન કેવી રીતે કરવું સાદું સિમ્પલ વાંચન શું કરવાનું ટેક્સ્ટ બુક લેવાની વાંચન કરો પ્રશ્નો વાંચો અને એની સિવાયના એક્સ્ટ્રા પ્રશ્નો તમારે જોતા છે તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા માટે મોસ્ટ એમ્બી સેશનનું આયોજન કર્યું છે અત્યાર સુધીમાં તમે જે વિડીયો જોતા છો ત્યાં સુધીમાં તમને એક થી ચારના મોસ્ટ એમ બી વિડીયો મળી ગયા છે આના હેતુલક્ષીઓ પણ મળી ગયા છે ક્વેશ્ચન પ્લસ હેતુલક્ષી આ બંને વિડીયો મળી ગયા છે અને આ ચેનલ સાથે જોડાયેલ હું તમને એકલે કહું છું કે મોસ્ટ ટાઈમ બી વિડીયો લેક્ચર આવવાના છે આપશે તમને લોકોને અને ઈ મોસ્ટ ટાઈમ બી લેક્ચર ને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો તમે કરીને જાશો ને તો તમને પરીક્ષાની અંદર પૂરે પૂરા માર્ક્સ આવવા માટે કોઈ રોકી શકવાનું નથી કોઈ રોકી શકવાનું નથી અને કોઈ રોકી શકવાનું નથી તો જ્યારે મિત્રો વાંચન માટે બે જ વસ્તુ કરો આપડા એમપી અને ટેક્સ્ટબુક બીજું ક્યાંય નહીં બીજું એક પણ મટીરીયલ નહીં વાંચવાનું ચાલશે પણ આપણે આઈએમપી કમ્પ્લીટ કરીને જવાના છે અને એની સાથે સાથે

પિંચોતેર મિનિટ તમને થશે અને એકસો ને પિંચોતેર જે મિનિટ છે ને બરોબર અને તોય તમને મળે કેટલી એકસો ને એસી મિનિટ મળે તોય એ પાંચ મિનિટ વધશે તોય પાંચ મિનિટ છે એ વધશે તો ખાસ આ પ્રમાણે આયોજન કરજો પૂરેપૂરા માર્ક્સ આવશે તમને ગેરંટી આપું છું નેક્સ્ટ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે જો ટોપર ટોપર બનવાની ઈચ્છા ઈચ્છા છે ધોરણ ધોરણ અંદર હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા માટે બહુ જ કામની સાબિત થશે યુથ પેપર જનરેશન અને યુથ સ્ટુડન્ટ જો યુથ પેપર જનરેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ કરો શું કામ તો કે એમાં લર્નિંગ સેક્શન આપ્યો છે એ લર્નિંગ સેક્શનમાં તમે જાશો ને તો તમારે કોઈ પણ ટોપિક નો કોઈ પણ વિષયનો કોઈ પણ ધોરણનો વિડિયો લેક્ચર જોવો છે

નહીં આગળ લઈએ ચાલો લિંક ની ડિસ્ક્રિપ્શન સે પાસ થવા માટે પેપર કેવી રીતે લખવું એ તો કયો જો બતાવું મેથડ બતાવું વિદ્યાર્થી મિત્રો મે ઓલરેડી આ 10માં વિદ્યાર્થીઓને બતાવી હતી પણ તમને બતાવું છું કે સેક્શને કેવી રીતના લખશો તમે જો આવી રીતે લખશો હાસ્ય કોરો જ રાખવાનું ક્યારે પણ હાસ્યમાં ક્યાંય પણ લખવાનું થતું હો નથી વિભાગ એ નવો પ્રશ્ન નવા પાને અને જો પહેલા હેતુ લક્ષ્યો કેવી રીતના લખશો આન્સર વન કરશો પછી ઓપ્શન ડી માં જે ઓપ્શન આવે છે એ તમે લખશો બરોબર એની સાથે પાછળનો જવાબ લખશો ત્યાર પછી હેતુ લક્ષ્ય પૂરા થઈ જાય ત્યાર પછી શું કરશો ખાલી જગ્યા આવશે ખાલી જગ્યા આખી નહીં લખવાની આન્સર વન એની સાથે ખાલી જગ્યાને સીધા જવાબ લખવાના બરાબર ત્યાર પછી શું આવશે ખરા ખોટા ખાસ ખરા ખોટા લખો ને તો એમાં ખરું અને બાજુમાં નિશાની કરજો ખરું અને બાજુમાં નિશાની કરજો બહુ ઇમ્પ્રેશન સારી પડશે બહુ સારા માર્ક્સ આવવાની સંભાવનાઓ ખરી આની સાથે જોડકાઓ પણ પૂછાય તો જોડકાઓ કેમ લખવા એક એક માર્કના પ્રશ્નો કેમ લખે કહી દીધું હવે આપણે આગળ વધીએ તો ખાસ કરીને સેક્શન બી કેવી રીતના લખવો તો સેક્શન બી આવી રીતે હાસ્યો કોરો

ત્યાર પછી આકૃતિ ખાસ દોરો જાનો સેક્શન સીડી માં આકૃતિ આવશે તો આકૃતિ ખાસ જો ચેતાતંત્ર આકૃતિ છે કેવી મસ્ત દોરી જુઓ આખા પેજમાં માં સમય એવી રીતે વ્યવસ્થિત આકૃતિ દોરજો અને પ્રશ્ન જવાબ મુદ્દા વાઇઝ જો કેવા મુદ્દાઓ પડ્યા છે આ મુદ્દા વાઇઝ સેક્શન બી સીડી એવી રીતે લખવાનો જો મુદ્દા વાઇઝ જ લખવાનો સમીકરણો તમારે નહીં આવે એટલે ઉપાધિ નથી પણ મુદ્દા વાઇઝ લખશો ને તો સારામાં સારા માર્ક્સ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને હા જો પાસ થવાની દિલથી ઈચ્છા હોય ને તો એક પણ સવાલ કોરો નહીં મૂકતો જે પણ તને આવડે છે એના રિલેટેડ તું લખી નાખજે શિક્ષક પેપર જે કરતા હશે એકાદ ગુણ તો મળશે ઓલું કાંઈ નહીં લખી તો આવું ફેલ થાય એની કરતા જેવું પણ આવડે છે એવું પેપરની અંદર લખીને આવજે કોરો મૂકતો નહીં જો કોરું મૂકીને આવ્યો વિદ્યાર્થી તો પાક્કું ફેલ થાય છે એની કરતા એના રિલેટેડ જે પણ આવડે એક પણ સવાલ આપણે કોરો મૂકવાનો થતો નથી સમય મળ્યો છે ટાઈમ પણ છે આપણી પાસે સમય છે તો પછી હું જે પેપર છે આપણી પાસે પેન છે મગજ આવીને થોડું ઘણું યાદ આવતું લખી નાખો અને એટલું કરશો ને આસાનીથી પાસ થઈ જશો સો ટકાની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયો તમારો પાસ થવાનો જુગાર એની સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ યુથ વિદ્યાકુળ ઓફિશિયલ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ આ પેજને ફોલો કરો ત્યાં વિચાર કરો એક લાખ પંદર હજાર વિદ્યાર્થીઓનો ભરોસો છે આ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તો આજે જ આને ફોલો કરો એની સાથે સાથે તમારે અપકમિંગ લેક્ચર સાહેબ ક્યારે આવશે આ એમપી 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 ક્યારે ક્યારે આવશે આવશે આ જોતા કે જોતા હા તો એનું શેડ્યુલ ક્યારે ક્યારે આવશે એનો એડવાન્સ પ્લાનિંગ તમને આ ક્યાં મળવાનું છે તો કે ભાઈ વોટ્સએપ ચેનલ ને પણ તમે જોડાઈ જાઓ તમારા બહુ કામની છે નો જોડાઈ શકો ક્યુઆર કોડ સ્કેન કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે એની સાથે સાથે વિદ્યાર્થી મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી શું વાત કરી હતી તો એ શરૂઆતમાં વાત કરી હતી વાત કરી હતી વાત કરી હતી કે ભાઈ યુથ સ્વયં દ્વારા પબ્લિકેશન દ્વારા ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ બહાર પડવા જઈ રહ્યા છે જો હજી સુધી તમે પ્રી બુકિંગ નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્રી બુકિંગ કરી લેજો અને ભૂલતા નહીં પ્રી બુકિંગ કરવા માટે એક પણ પ્રકારનો ચાર્જિસ છે